વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ તો હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું એમસી ક્યુ સિરીઝનો આ બીજો વિડિયો મિત્રો આની પહેલાંના નવેક જેટલા વિડીયો બની ચૂકેલા છે જે તમે ન જોયા હોય તો પહેલાં એ જોઈ લેવા જે અહીંયા આ બટનમાં અવશ્ય તમને જોવા મળશે અને હા મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને રાખી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો બાજુમાં આવતા બેલ આઈકોનને પણ પ્રેસ કરીને રાખજો તો મિત્રો શરૂઆત કરીએ આજના પહેલાં એમસીક્યુથી ભારત વિશ્વની કેટલી ટકા જમીન ધરાવે છે પહેલો જ પ્રશ્ન ભાઈ ભૂગોળનો છે ભૂગોળનો લેક્ચર એ નથી સે આપણા ઇકોનોમિક્સની સાથે સંકળાયેલી વાતો જ તો આ પ્રશ્નનો જવાબ આ પ્રશ્નનો જવાબ શું આવે ભાઈ ભારત વિશ્વને કેટલા ટકા જમીન ધરાવે છે આવો પ્રશ્ન છે ભાઈ તો બે પોઈન્ટ ચાર ટકા બે પોઈન્ટ ચાર ટકા જેટલી જમીન ભાઈ ભારત ધરાવે છે બરાબર પૂરા વિશ્વની સમગ્ર વિશ્વની છે ભાઈ ભારતની માટીના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે ભાઈ આઠ પ્રકારો કાલે આપણે એવું સંસ્થા વિશે વાત કરી હતી આઈ આર બરાબર આ સંસ્થા દ્વારા ભાઈ આઠ પ્રકારો પાડવામાં આવેલા છે કેટલા પ્રકારો આઠ પ્રકારો પાડવામાં આવ્યા છે તો એ પણ યાદ રાખો ભારતમાં ભારતમાં પ્રકારની માટી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે ભાઈ પ્રશ્ન છે ભાઈ તો કઈ જમા કઈ જમીન આવે અથવા કઈ માટી આવે ભાઈ આ તો તમને આવડે આ પ્રશ્નનો જવાબ તો તમને આવડે આવડે ને આવડે બરાબર એટલે આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને જણાવવાનો રહેશે ભારતમાં જલ જલોઢ માટી પછી કઈ માટી સૌથી વધુ વિસ્તાર ધરાવે છે ભાઈ જલોઢ માટી પછી સૌથી કયું વધુ એવી માટી છે જમીન છે ભાઈ જો વિસ્તાર ધરાવે છે તો લાલ માટી કઈ માટી લાલ માટી ભાઈ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે ગામડાઓમાં પણ અને શહેરોમાં પણ ઇક મીન્સ જોવા મળે છે લાલ માટી બરાબર લાલ માટી ભારતમાં ભારતમાં સૌથી વધુ શારીય માટી વાળું રાજ્ય કયું છે શારીય બરાબર જેમાં થોડી ખારાશ હોય એવું એવું રાજ્ય પૂછું ભાઈ તો યુપી ભાઈ ઉત્તર પ્રદેશ ભાઈ યાદ રાખો ભાઈ આ પ્રશ્ન પણ પૂછાય બરાબર આવા પ્રશ્નો પણ પૂછાય ભાઈ તો યુપી અહીં સાચો જવાબ બને છે ત્યારબાદ આગળ વધીએ ભાઈ ભારતમાં સૌથી વધુ જમીન ધોવાણ પ્રમાણિત રાજ્ય કયું છે પ્રભાવિત રાજ્ય ભાઈ ભારતમાં સૌથી વધુ જમીનનું ધોવાણ થાય ને એવું પ્રભાવિત રાજ્ય એકમાત્ર રાજસ્થાન છે કયું છે ભાઈ રાજસ્થાન શું કામ ભાઈ રાજસ્થાન કારણ કે ત્યાં રેતી છે બરાબર રેતીનું પ્રમાણ વધારે છે ભાઈ એટલા માટે એટલા માટે રાજસ્થાન એવું રાજ્ય છે જ્યાં જ્યાં જમીન ધોવાણ જમીન ધોવાણનો પ્રભાવ વધારે જોવા મળે છે રસીકરણની સમસ્યાના નિવારણ માટે રાજસ્થાનમાં કયા સ્થળે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે તો જોધપુર ખાતે ભાઈ જોધપુર ખાતે એલ્ડ બરાબર એલ્ડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી જે રસીકરણની ભાઈ કામગીરી હાથ ધરતી હોય છે ત્યારબાદ આગળ વધીએ ભાઈ નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હવે આ તો યાદ રહી જ ગયું ભાઈ બાર જુલાઈ ઓગણીસો નાબાર્ડની સ્થાપના કરવામાં આવી નાબાર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ મુંબઈ ખાતે નાબાર્ડનું નાબાર્ડનું તો યાદ રાખજો નાબાર્ડનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે સૌ ક્ષેત્રીય ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો બે ઓક્ટોબર બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરના ના રોજ ભાઈ સૌ પ્રથમ સૌપ્રથમ ક્ષેત્રીય ગ્રામીણ બેંક ક્ષેત્રીય ગ્રામીણ બેંક ઇટ મીન્સ આર આર બી બરાબર રીજનલ રૂરલ બેન્ક બરાબર ક્ષેત્રીય ગ્રામીણ બેંક ભાઈ રિજનલ રૂરલ બેન્ક ની સ્થાપનાની વાત છે ભાઈ એના માટે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ પણ પછી અલગથી બનાવવામાં આવ્યું હતું ભાઈ છતાં આવા પ્રશ્નો પૂછાય ભાઈ ક્ષેત્રીય ગ્રામીણ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો બોમ્બે ભાઈ મુંબઈ ખાતે ભાઈ ક્ષેત્રીય ક્ષેત્રીય ગ્રામીણ બેંકનું મુખ્યાલય ભાઈ હેડ ઓફિસ આવેલી છે ભાઈ એન એ એફ ઇડીનું પૂરું નામ શું છે આવો પ્રશ્ન છે તો નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફરીવાર નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાભાઈ મિત્રો આ પ્રશ્ન પૂછાય છે યાદ રાખો આ બધા ભાઈ પ્રશ્નો એટલા માટે આવે છે કારણ કે આ બધા ભાઈ ઇકોનોમિક્સ સાથે સંકળાયેલી વાતો છે એટલા માટે ભારતીય ખાદ્ય નિગમ ઇન્ડિયન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બરાબર તો મિત્રો આની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી સોરી તો પહેલી જાન્યુઆરી પહેલી જાન્યુઆરી ઓગણીસો પાસઠ પહેલી જાન્યુઆરી ઓગણીસો પાસઠના સાલ વર્ગ દરમિયાન આઈ એફ સી આઈ બરાબર આની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય ખાદ્ય નિગમ ભાઈ ભારતીય ભારતીય ખાદ્ય નિગમની બરાબર ખાદ્ય નિગમની ભાઈ ત્યારબાદ ઇનામ ઈ નામ એટ મીન્સ પહેલાં તો આનો ખબર હોવી જોઈએ ઈ નામ એટલે હું તો ઈ નામ એટલે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટની શરૂઆત ક્યારથી કરવામાં આવી અથવા ક્યારે કરવામાં આવી તો ચૌદ એપ્રિલ ચૌદ એપ્રિલ બે હજાર સોળથી ભાઈ અર્થતંત્ર અર્થશાસ્ત્ર આ બે સંકળાયેલા છે આ ત્રણેયનું એક સાથે ભાઈ સંયોજન કરીને પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળે આગળ વધીએ મિત્રો ભારતીય ખાદ્ય નિગમ ક્યા ખાદ્યનો સંગ્રહ કરે છે ભાઈ ચોખા અને ઘઉંનો સંગ્રહ કરે છે ભારતીય ખાદ્ય નિગમ જેની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો પાંસઠમાં થઈ ભાઈ એ શું કરે છે ભાઈ તો ચોખા અને ઘઉં જેવી ભાઈ ધાન્ય ધાન્ય પાકોનો ભાઈ સંગ્રહ કરે છે ભાઈ એને સાચવવાનું કામ કરે છે કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી કૃષિ મૂલ્ય આયોગની સ્થાપનાની વાત છે મિત્રો આવું પણ એક આયોગ છે જે કૃષિનું મૂલ્ય આપે છે બરાબર તો ઓગણીસો પાસઠમાં ભાઈ ઓગણીસો પાસઠમાં આ આવા આયોગની સ્થાપના કરવામાં આવી કૃષિ મૂલ્ય આયોગ ક્યુ વિધાન સાચું છે ભાઈ એ અંગેનું ક્યુ વિધાન સાચું છે આવો પ્રશ્ન છે ભાઈ તો ઈસવીસન ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં કૃષિ મૂલ્ય આયોગનું નામ બદલીને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ કરવામાં આવ્યું તો આ વિધાન તદ્દન સાચું છે સત્ય ઘટનાના છે હકીકત છે બરાબર ઈસવીસન ઓગણીસો ને પંચોતેરમાં ભાઈ કૃષિ મૂલ્ય આયોગનું નામ બદલીને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ આવું કરી નાખવામાં આવ્યું હતું તો યાદ રાખો આ બાબતને ભારતમાં સૌપ્રથમ ન્યૂનતમ સમર્થન મૂલ્ય કયા પાકનું જાહેર કરવામાં આવ્યું હતું ભાઈ નનતમ સમર્થન મૂલ્ય ભાઈ ન્યૂન્યતમ એટલે ઓછામાં ઓછું સમર્થન મૂલ્ય ક્યાં પાકનું જાહેર કરવામાં આવ્યું હતું ભારતમાં હરિયાળી ક્રાંતિ અંગે કયું વિધાન ખોટું છે આવો પ્રશ્ન છે ભાઈ તો હરિયાળી ક્રાંતિનો પ્રારંભ ઓગણીસો ના ખરીફ પાક થી થયો ભાઈ ખરીફ પાક થી બરાબર તો આ વિધાન સાચું છે ભાઈ હરિયાળી ક્રાંતિનો સૌથી વધુ પ્રભાવ ઘઉં ઉપર રહ્યો તો આ વિધાન પણ સાચું છે પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હરિયાળી ક્રાંતિનો પ્રભાવ ઓછો જોવા મળ્યો તો મિત્રો ત્યાં વધુ જોવા મળ્યો પ્રભાવ વધુ જોવા મળ્યો બરાબર એટલે વિધાન આ ખોટું છે આ વિધાન અહીં ખોટું છે અને આપણો જવાબ આ વિધાન છે ભાઈ હરિયાળી ક્રાંતિ કઠોળ ઉપર કોઈ પ્રભાવ જોવા મળ્યો નહીં ભાઈ તો આ વિધાન પણ સાચું જ છે ભાઈ કઠોળ ઉપર પ્રભાવ જોવા મળ્યો નહોતો બરાબર મિત્રો એટલે આમાં જવાબ સાચો સી બને છે અહીંયા જો વધુ આપી દીધું હોત ને તો આ વિધાન પણ સાચું થઈ જાય પણ સાચું થઈ જાય રાષ્ટ્રીય કક્ષાએ સૌ વાર કરાર આધારિત ખેતીનો કયા રાજ્યમાં અને કયા પાકમાં પ્રારંભ થયો આવો પ્રશ્ન પૂછે તો પંજાબમાં પંજાબમાં આવા પ્રકારનો ભાઈ પ્રારંભ થયો અને પાક પૂછે ને તો

આવો કરાર વાવણી પહેલા કરવામાં આવે છે તો યસ આ વિધાન સાચું છે સત્ય હકીકત છે ઘટના છે ખેડૂતને વાવણી પહેલા ખેત પેદાશના ભાવની જાણકારી હોય છે તો આ વિધાન પણ સાચું છે જો શું શું કીધું છે ભાઈ ખેડૂતને વાવણી પહેલાં જ ભાઈ ખેત પેદાશના ભાવની જાણ થઈ ગયેલી હોય બરાબર તો આ વિધાન કેવું છે ભાઈ આ વિધાન પણ સાચું છે ખેડૂતને કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો આ વિધાન પણ સાચું છે ભાઈ આ વિધાન પણ સાચું છે તો ઉપરનાથી એક કે નહીં વિધાન આ તમામે તમામ સાચા છે અહીંયા આપણા બધા વિધાનો સાચા છે અહીં ખોટું પૂછું હતું તો ખોટું એક કે ડી કેપ્શન સાચો જવાબ પહોંચે છે ભાઈ ત્યારબાદ કરાર આધારિત ખેતીના ફાયદા અંગે ક્યુ વિધાન સુસંગત નથી તો ભાઈ ખેડૂત ઓપન માર્કેટમાં પોતાની ખેત પેદાશ ઊંચા ભાવે વેચી શકે તો આ વિધાન સુસંગત નથી તો સુસંગત કયા કયા વિધાનો છે ખેડૂતોને નિશ્ચિત બજાર અને પોષણક્ષમ ભાવની ખાતરી હોય છે તો આ વિધાન સુસંગત છે ખેડૂતને જરૂર પડે એડવાન્સ પેમેન્ટની સુવિધા મળે છે તો આ વિધાન પણ સુસંગત છે સ્થાનિક માર્કેટ યાર્ડની સહાયકની ભૂમિકા ભજવે છે તો આ વિધાન પણ સુસંગત જોવા મળે છે ત્યારબાદ વીસમી પશુધન ગણતરી બે હજાર ઓગણીસ મુજબ દેશમાં કુલ પશુધન કેટલું હતું તો પાંચસોને પાંત્રીસ પોઈન્ટ અઠયોતેર મિલિયન ભાઈ પશુધન કેટલું હતું પશુધનની વાત છે બરાબર તો આ પશુધન ભાઈ એટલું જોવા મળ્યું હતું ત્યારબાદ વીસમી વીસમી પશુ ગણતરી મુજબ અગાઉની પશુ ગણતરીની તુલનામાં ભારતમાં પશુઓની સંખ્યામાં શો ફેરફાર થયો તો ફોર પોઈન્ટ સિક્સ પર્સેન્ટ ફોર પોઈન્ટ સિક્સ પર્સેન્ટ ભાઈ વધારો જોવા મળ્યો શું જોવા મળ્યો વધારો ભાઈ ઇન્ક્રીઝિંગ જોવા મળ્યું ત્યારબાદ વીસમી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ પશુઓની સંખ્યા કયા રાજ્યમાં છે તો મિત્રો ઉત્તર પ્રદેશમાં યુપીમાં સૌથી વધારે પશુઓ પશુઓની સંખ્યા જોવા મળે છે બરાબર યુપી ભાઈ લખનૌભાઈ નવાબી શહેર તો આ પણ યાદ રાખો ત્યારબાદ વીસમી પશુધાન ગણતરી મુજબ સૌથી વધુ ભેંસોની સંખ્યા ક્યાં જોવા મળે ભાઈ ભેંસોની સંખ્યા પણ ઉત્તર પ્રદેશમાં જ સૌથી વધારે જોવા મળે છે ભારતમાં સૌપ્રથમ પશુધન ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી હતી તો ઓગણીસો ને ઓગણીસમાં ભાઈ ઓગણીસો ને ઓગણીસમાં ભાઈ પશુધનની ગણતરી સૌપ્રથમ વાર કરવામાં આવી હતી આર્થિક સર્વેક્ષણ બે હજાર ઓગણીસ વીસ મુજબ વર્ષ બે હજાર અઢાર અને ઓગણીસનું દેશનું કુલ દૂધ ઉત્પાદન કેટલું રહ્યું છે ભાઈ તો એકસો ને સત્યાસી પોઈન્ટ સાત મિલિયન ટન મિલિયન ટનમાં ભાઈ આ જોવા મળ્યું છે ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ બે હજાર ઓગણીસ વીસ મુજબ ભારતમાં પ્રતિ વ્યક્તિ દૂધ પ્રાપ્તિ કેટલો ગ્રામ છે ભાઈ ત્રણસો ને ચોરાણું ગ્રામ પ્રતિ દીઠ ભાઈ દૂધ પ્રાપ્ત થાય છે આવો આંકડો કે છે ભાઈ સર્વેક્ષણનો આંકડો કે છે આર્થિક સર્વેક્ષણ બે હજાર ઓગણીસ વીસ મુજબ વર્ષ બે હજાર અઢારમાં અઢાર ઓગણીસમાં કયું રાજ્ય મત્સ્ય ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવતું હતું ભાઈ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશને ભાઈ દરિયો લાગુ પડે યસ લાગુ પડે એટલે મત્સ્ય ઉદ્યોગમાં ભાઈ એનું સ્થાન મોખરાનું હતું પ્રથમ હતું આવું કહી શકાય બરાબર વિદેશમાં ગાયની કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીન તરીકે ઓળખાય છે તો ભાઈ ગીરની જે ગાય છે બરાબર ગીરની ગાયની ઓલાદ છે ભાઈ એ ગુજરાત બ્રાહ્મીન તરીકેના નામથી પણ ઓળખાય છે ગાયોમાં સૌથી ભારે ઓલાદ કઈ છે તો કાકરેજી ગાય સૌથી ભારે ઓલાદની ગાય પૂછાય ભાઈ તો કાંકરેજી ગાય કઈ ગાય કાંકરેજી ગાય ત્યારબાદ ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસની ઓલાદ કઈ છે તો મુરા